હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં આપણે જોઈ રહ્યા છીએ માર્કેટમાં લીલા શાકભાજી મળી રહ્યા છે. લીલા પાનવાળી ભાજીમાં મેથી, પાલક, કોથમીર, ફુદીનો બહુ જ અલગ અલગ ભાજી મળે છે. પરંતુ બધાથી વધારે આપણને કિચનમાં રોજ જરૂરી હોય તે છે કોથમીર. અત્યારે આપણને 10 રૂપિયામાં મોટી મોટી પૂળીઓ મળે છે, પરંતુ આ જ વસ્તુ તમને ઉનાળામાં 300 રૂપિયે કિલો કોથમીર નહીં મળે. તમે કોથમીર સ્ટોર કરવા માંગતા હોય તો આ ટ્રીક ફોલો જરૂરથી કરજો, તો કોથમીર તમારી પાસે હશે તો લાંબો ટાઈમ ચાલશે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે કોથમીરને ડ્રાય કરીને કેવી રીતે સાચવી શકાય છે. ક્યારેક મન થાય પાણીપુરી બનાવીને ખાવાનું તો પાણીપુરી બનાવી લો, ક્યારેક આપણને ચટણી બનાવવાનું મન થાય તો ચટણી બનાવી લો, અથવા દાળમાં નાખો, પૌવામાં નાખો તો કંઈ પ્રોબ્લેમ નહીં આવે. અને કોથમીરની સુગંધ પણ એવી ને એવી જ રહેશે. તો તેને સારી રીતે ધોવી, ખાસ રીતે તેને કાપવી અને ખાસ રીતે તેને સૂકવવી. તો તેના માટે એક પૂળી કોથમીર લઈ લઈએ. આ એક મોટી પૂળી લીધી છે. પહેલાં તો આપણે એ જોવાનું છે કે કોથમીરના પાન સાથે બીજા એક્સ્ટ્રા પાન હોય તે નીકાળી લેવાના છે. એકલી કોથમીરના પાન રહેવા દેવા, બીજા પાન હોય તેને આપણે અલગ કરવાના છે. જુઓ, આ રીતે આપણે કોથમીરમાંથી વીણી લઈશું. હવે આ કોથમીર એકદમ સાફ થઈને તૈયાર છે. હવે હું મોટા એક વાસણમાં નોર્મલ પાણી લઈશ. પાણીની અંદર બરફના થોડા ટુકડા નાખીશ. અત્યારે ઠંડી તો બહુ જ છે, એટલે ઠંડુ પાણી તો હોય જ, પણ ઠંડી ન હોય તો થોડી આઈસ ક્યુબ પણ નાખી દો, જેથી કોથમીર ફ્રેશ રહેશે. કોથમીર ધોઈને તેમાં માટી હોય તેને સાફ કરી લેવાની છે. તો તમે જોઈ શકશો કે કોથમીરમાં કેટલી માટી છે. બહુ જ માટી લાગેલી હોય છે લીલા શાકભાજીમાં, તો તેને આપણે 2-3 પાણીએ ધોવી પડશે. ઘણા લોકો લાવીને તરત જ કાપી લેતા હોય છે, તો કેટલી માટી જતી હશે આપણા પેટની અંદર. તો ધ્યાન રાખો કે કોથમીરને આપણે સારી રીતે ધોઈને સાફ કરવાની છે. તો અહીંયા જુઓ, કોથમીરને ધોઈને એકદમ સાફ કરી લીધેલી છે. હવે પાણી એકદમ સાફ છે, તો પહેલાં કોથમીરની સારી રીતે ધોવાની છે, પોઈન્ટ નંબર 1. હવે પોઈન્ટ નંબર 2 કે કોથમીરને વીણીશું. ઘણા લોકો એવું પણ કરતા હોય કે આ કોથમીર સીધી લીધી બારીક બારીક કાપી લે છે. તો ઘણા લોકો શું કરે છે, પાન પાન લઈને સૂકવી દે છે. અહીંયા જુઓ, જે નીચે મૂળિયાનો ભાગ છે તેને અહીંયા કાપવાનો નથી. આટલો ભાગ કોથમીરનો કાપી લેશું તો થશે શું, જે સુગંધવાળો પાર્ટ હોય છે તેને તમે કાપીને ફેંકી દો છો. આની અંદર જે નાની નાની ડાળી કોથમીરની હોય તેમાં બહુ જ સુગંધ હોય છે. તો આ જુઓ, આ રીતે નાની નાની ડાળી લઈએ, કાપી લઈએ, બાકી નીકાળી દેવાનું છે. આ રીતે બધી જ કોથમીરને વીણી લેવાની છે. દાંડીમાં બહુ જ ગુણ હોય છે અને સુગંધ પણ બહુ જ હોય છે. બધું જ ગુણ દાંડીમાં જ હોય છે. હવે આપણે આ કોથમીરને એક કપડામાં લઈ લૂસી લઈશું, જેનાથી આપણી કોથમીર એકદમ સાફ રહેશે, લીલી પણ રહેશે અને સુગંધી પણ રહેશે. હવે કોથમીરને ઝીણી ઝીણી કાપીશું. અત્યારે આપણે ઝીણી ઝીણી નહીં કાપીએ, તો ઠંડીના વાતાવરણમાં કોથમીર મોટી કાપીશું તો સુકાશે નહીં, ઘણા દિવસ સૂકવવી પડશે. કોથમીરને ક્યારેય પણ તડકામાં ન સૂકવવી, તેને તડકા વગર જ સૂકવવી, ત્યારે જ તમારી કોથમીર લીલી ને લીલી જ રહેશે. હવે ફાઇનલી કોથમીર કાપીશું. હવે તેને ફાઇન ચોપ કરી લઈએ. હવે આપણે કોરા કપડામાં કોથમીરને આ રીતે સૂકવી દેવાની છે, છૂટી છૂટી રહે એ રીતે રૂમમાં સૂકવી દેવી. આ કોથમીર 2 દિવસમાં પણ સુકાય, અથવા તો 2-3 દિવસમાં પણ સુકાઈ જશે. આ જુઓ, 1 દિવસમાં કોથમીર ઘણી સુકાઈ ગઈ છે, પણ હજી આપણે 1-2 દિવસ વધારે સૂકવવી. હવે હું બતાવીશ, આ કોથમીર સરસ સુકાઈ ગઈ છે, લીલી લીલી જ છે. આની અંદર પીળા પાન પણ નથી થયા, કાળા પણ નથી થયા. તો આ એક ખાસ ટ્રીક હતી જે મેં તમને બતાવી, કોથમીર ધોવાની, લૂછીને કાપવાની અને સૂકવવાની બતાવી. કોઈ પણ જીપલોક બેગમાં ભરી બરણીમાં મૂકી શકો છો, અથવા તો ફ્રીજમાં પણ રાખી શકો છો. કોથમીર તમારી ઘણા દિવસો સ્ટોર રહેશે. હા, પણ એક વાતનું તમે ધ્યાન રાખજો, તમે કોથમીરને પ્રોપર નહીં સૂકવવી હોય તો તમારી કોથમીરમાં ફૂગ લાગી જશે. તો આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તમારે સૂકવવાની છે, તડકે નહીં પણ સાયામાં. તો ઉનાળામાં તમને જ્યારે જરૂર હશે કોથમીરની, ત્યારે તમને પરેશાની નહીં આવે. તમે તેની ચટણી બનાવી શકો છો, પકોડા બનાવી શકો છો, પૌવા કે દાળમાં પણ નાખી શકો છો.
તો બસ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરો, વધારે ને વધારે તમારા ગ્રુપમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં જરાય કંજૂસાઈ ના કરતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.